જુઓ તમામ ખબરો માત્ર 30 સેકન્ડમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો તક એપ. તાજેતરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી થઈ અને ફરી એકવાર ગામોને નવા સરપંચ પણ મળ્યા, પરંતુ સરપંચની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને કેતન ઇનામદારે સરકાર સમક્ષ સરપંચોને લઈને એક માંગણી મૂકી છે. આ બંને ધારાસભ્યોએ સરપંચને વેતન આપવાની માંગણી કરી છે અને આ માંગણી બંને ધારાસભ્યો દ્વારા જાહેરમાં પણ કરવામાં આવી છે અને સરકારને આ સમગ્ર બાબતે પત્ર લખીને પણ જાણ કરવામાં આવી છે. અને હવે આ બંને ધારાસભ્યોની માંગણીને ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે સમર્થન આપ્યું છે. પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું કે સરપંચ આખો દિવસ ગામના લોકોના કામ કરતા હોય છે અને બધા સરપંચો આર્થિક રીતે સદ્ધર નથી હોતા, ત્યારે સરકારે આ બાબત વિચારવું જોઈએ. કેતનભાઈ ઇનામદાર, સાવલીના ધારાસભ્યો અને મધુ શ્રીવાસ્તવ વાઘોડિયાના, આ લોકોએ રજૂઆત એવી કરી છે ચર્ચા કે સરપંચોને વેતન આપવું જોઈએ જેથી ભ્રષ્ટાચાર રોકી શકાય. એમને હું સમર્થન કરું, વાત સાચી છે. સરપંચ એટલે સવારથી સાંજ સુધી પબ્લિકના કામ માટે તાલુકા મથકે જિલ્લા મથકે દોડતા હોય છે. ઘણા સરપંચો એવા હોય છે કે જેની પાસે ભાડાના પૈસા પણ હોતા નથી, એટલે આવા સરપંચો દરેક સરપંચોને કંઈક ને કંઈક વેતન મળે એવું કરવું જોઈએ. મને યાદ છે ત્યાં સુધી નરેન્દ્રભાઈ 2001માં જ્યારે મુખ્યમંત્રી બનીને આવ્યા ત્યારે 2005માં કે 2010-2007માં એમણે નક્કી કરેલું કે સરપંચોને 1500 રૂપિયા દર મહિને વેતન આપવું જોઈએ, પણ કોઈએ લીધું નથી અને કાયદો બન્યો નથી એટલે એનો અમલવારી નથી થઈ. બાકી આ વાત તો સાચી જ છે કે હું પણ તે વખતે સરપંચ હતો જ, પણ મેં વેતન લીધું નથી. એ જૂના જે ચર્ચાઓ થયેલી છે એનો અમલ એનો કરવો જ જોઈએ જેથી કરી પક્ષને પણ સંગઠનો બધી રીતે બધા મદદ કરી શકે એ રીતે એનું વર્તન કરવું જોઈએ. આમ પ્રભાતસિંહ દ્વારા પણ સરપંચોને વેતન આપવાની માંગને સમર્થન પણ આપવામાં આવ્યું છે. અને એક વાત એ પણ છે કે જો ધારાસભ્ય અને સાંસદ સભ્ય ચૂંટાતા હોય અને તે લોકોને જો જનતાના કામ કરવાના હોય અને તે લોકોને પગાર આપવામાં આવતા હોય તો પછી ગામના સરપંચને કેમ નથી આપવામાં આવતો? કારણ કે સરપંચ આખો દિવસ ગામના લોકોના કામ કરતા હોય છે અને જે લોકો સરપંચ બન્યા હોય છે તે લોકોને પોતાનું ઘર પણ ચલાવવાનું હોય છે, ત્યારે સરપંચોને જો વેતન ના આપવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ બાબતથી ભ્રષ્ટાચાર પણ થઈ શકે છે. કારણ કે સરપંચોને કામ કરવા માટે ગ્રાન્ટ મળતી હોય છે પણ કોઈ પણ પ્રકારનો પગાર નથી આપવામાં આવતો, તો ક્યાંક ને ક્યાંક જો સરપંચોને પગાર ન મળે તો તેઓ ભ્રષ્ટાચાર કરવા માટે પણ પ્રેરાય, આ પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી છે. અને હાલમાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ ખુલીને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે વિધાનસભાની ચૂંટણી પહેલા સરપંચોને વેતન આપવાની માંગણી કરી છે, ત્યારે આવનારા સમયમાં સરકાર પોતાની જ પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓની આ માંગણીને સ્વીકારે છે કે કેમ તે જોવું રહ્યું. પંચમહાલથી ગુજરાત તક માટે શાર્દુલ ગજ્જરભાઈ.